નમસ્કાર, ZSTUમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો દીવની દીવ ખાતે શિક્ષા અભિયાન દ્વારા SMC અને SMDCની માટે યોજવામાં આવી તાલીમ, તેમના કાર્યો માટે તેમજ અધિકારીઓ વગેરે વિશેષ વિસ્તૃત માહિતી આપવામાં આવી. દીવ ખાતે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા SMC અને SMDCની તાલીમનું આયોજન થયું. આ તાલીમ સમગ્ર શિક્ષા અભિયાન હોલ ખાતે યોજવામાં આવી હતી. દરેક પ્રાથમિક તથા મિડલ શાળામાં દરેક બાળકોને RTE 2009 મુજબ મફત, ફરજિયાત અને ગુણવત્તાવાળું શિક્ષણ મળે તે માટે દરેક શાળામાં SMC શાળા વ્યવસ્થાપન સમિતિની અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં SMDC શાળા વ્યવસ્થા વિકાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ પોતાના શાળાનો વિકાસ તથા બાળકોને પ્રોત્સાહિત અને મળેલ શાળા ગ્રાન્ટનો ઉપયોગ અને દેખરેખ માટે કાર્યરત હોય છે. આ સમિતિને શાળામાં કઈ કઈ કામગીરી કરવી તે માટે આ તાલીમ યોજવામાં આવેલ હતી, જેમાં સમગ્ર શિક્ષાની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ બાળકોને આપવામાં આવતી સુવિધા અને ગુણવત્તા માટે વિશેષ વ્યવસ્થા તેમજ દરેક ચેરમેન અને સભ્યોના હક અને ફરજો વિશે અરવિંદ સોલંકીએ માર્ગદર્શન આપ્યું હતું અને RTE 2009 અને મધ્યાહન ભોજન વિશે માનસિંહ બામણિયાએ માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમમાં મનસુખભાઈ પટેલ, DMC ઉપપ્રમુખ દીવ તથા બહોળી સંખ્યામાં આચાર્ય શ્રીઓ તેમજ SMC ચેરમેન અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આભારવિધિ દિવ્ય જેઠવાએ કરી હતી. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.